સવાલ ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે. જી હા, આપને જણાવી દઈએ કે સાબરકાંઠાથી જે રીતે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, સાબરકાંઠા જિલ્લાના કાંતિજ તાલુકાના તાજપુર કોઈ પર આવેલી બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે. તસ્કરો લોખંડની જાળીનું તાળું તોડી તેમજ સટનનું તાળું તોડીને બેંકમાં પ્રવેશ્યા હતા. તો તસ્કરો એક મોનિટર, એક કોમ્પ્યુટર, એક એલઈડી સ્ક્રીન, એક લેપટોપની ચોરી કરી તેઓ ફરાર થઈ ચૂક્યા છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે તાલુકાના તાજપુર કોઈ પર આવેલી આ બરોડા બેંક છે, બરોડા ગુજરાત ગ્રામીણ બેંક છે, તેમાં તસ્કરો ત્રાટક્યા છે. તો તસ્કરો લોખંડની જાળીનું તાળું તોડીને તેમજ સટનનું તાળું તોડી બેંકમાં તેઓએ પ્રવેશ કર્યો હતો. તો તસ્કરો એક મોનિટર, એક કોમ્પ્યુટર, એક એલઈડી સ્ક્રીન અને લેપટોપની ચોરી કરી છે. તસ્કરોએ એફઆરએફસી તેમજ સેફ તોડવામાં તેઓ નિષ્ફળ રહ્યા છે. બેંક મેનેજર દ્વારા હિંમતનગર આરઓ ઓફિસે જાણ કરવામાં આવી છે. તો જાણ કરાતા રિજિયોનલ મેનેજર સંજય કબાડ દોડી આવ્યા હતા. ચોરી અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશને થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી. તો પ્રાંતિજ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. આપને ફરી વખત જણાવી દઈએ કે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં તસ્કરો ત્રાટક્યા છે. તો તસ્કરો એક મોનિટર, એક કોમ્પ્યુટર, એક એલઈડી સ્ક્રીન અને લેપટોપની ચોરી કરી છે. તસ્કરો લોખંડનું જાળી અને તેનું તાળું તોડી સટનનું તાળું તોડીને તેઓએ બેંકમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરો એફઆરએફસી તેમજ સેફને તોડવામાં નિષ્ફળ રહ્યા છે. તો બેંક મેનેજર દ્વારા હિંમતનગર આરઓ ઓફિસે જાણ કરવામાં આવી હતી. તો જાણ કરાતા રિજિયોનલ મેનેજર સંજય કબાડ દોડી આવ્યા હતા. તો ચોરી અંગેની જાણ પ્રાંતિજ પોલીસ સ્ટેશને કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. પ્રાંતિજ પોલીસે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. તો બેંકમાં લાગીને સીસીટીવી ફૂટેજ સહિતની તપાસ હાથ ધરવામાં આવી છે.